રાજપીપળા મુખ્ય મથકે જીતનગર ખાતે 72મા વન મહોત્સવની જિલ્લા કક્ષાની થયેલી ઉજવણી મહાનુભાવોના હસ્તે કરાયેલું વૃક્ષારોપણ 15મી ઓગસ્ટ નિમિત્તે ભાઈઓ બહેનો વડીલો અને નાના ભૂલકાઓને સ્વતંત્ર દિવસ નિમિત્તેની શુભકામનાઓ જેડેસ ટીવીના માધ્યમથી પાઠવું છું. ગુજરાત મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન આંકોલિયાએ માનવીના જીવનમાં વૃક્ષોનું મહત્વ અને અગત્યતા સમજાવતા જણાવ્યું હતું કે ગુજરાતમાં સૌપ્રથમ વન મહોત્સવનો પ્રારંભ કનૈયાલાલ મુનશીના હસ્તે કરાયો હતો. ત્યારબાદ દર વર્ષે વૃક્ષારોપણની ઉજવણી થઈ રહી છે ત્યારે ગુજરાતમાં પણ ચાલુ વર્ષે 10 કરોડ વૃક્ષોના વાવેતરનો લક્ષ્યાંક સિદ્ધ થાય તે માટે પ્રત્યેક નાગરિકે વૃક્ષ વાવવાના સંકલ્પ સાથે તેનો યોગ્ય ઉછેર જતન અને સંવર્ધન થાય તે માટે સૌએ કોઈએ કટિબદ્ધ થવા તેમણે ભારપૂર્વકનો અનુરોધ કર્યો હતો. કોરોનાની મહામારીમાંથી દેશને ઉગારવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા હાથ ધરાયેલી કામગીરીનો વિસ્તૃત ચિતાર આપતા લીલાબેન આંકોલિયાએ વધુમાં ઉમેર્યું હતું કે ચાલુ વર્ષે 1 હેક્ટરથી વધુ ખુલ્લી જગ્યામાં ઓક્સિજન પ્લાન્ટ મહત્તમ ઊભા થાય તે દિશામાં સરકાર દ્વારા વિશેષ લક્ષ્ય અપાયું છે ત્યારે વડ લીમડા પીપરા ગરમારો સેવન ઉમરો આમરા વગેરે જેવા કિંમતે તેમજ ઔષધીય રોપાઓનું મહત્તમ વાવેતર અને માનવજાત કરીને તેનો યોગ્ય ઉછેર અને સંવર્ધન માટેની પૂરતી કાળજી લેવા તેમણે ખાસ અનુરોધ કર્યો હતો. નાનોદના ધારાસભ્ય પીડી વસાવાએ તેમના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે અવિભાજિત ભરૂચ જિલ્લો અને હાલના નર્મદા જિલ્લામાંથી ગુજરાતના પનોતા પુત્ર કનૈયાલાલ મુનશી દ્વારા સમગ્ર દેશમાં વન મહોત્સવની શરૂઆત કરાઈ હતી. દેશનો પ્રત્યેક નાગરિક જો આ વૃક્ષારોપણ પ્રવૃત્તિમાં જોડાય તો પર્યાવરણની અસમતુલા રહેશે નહીં. પીપળાના ઝાડમાંથી 70-80% ઓક્સિજન મળતું હોય છે ત્યારે વધુ ઓક્સિજન આપતા આવા વૃક્ષોનું વાવેતર સાથે વિશાળ સંખ્યામાં ઓક્સિજન પાર્ક ઊભા થાય તેવા ઘનિષ્ઠ પ્રયાસો હાથ ધરવા વસાવાએ ખાસ અનુરોધ કર્યો હતો. પૂર્વ રાજ્યમંત્રી શબ્દશરણભાઈ તડવીએ તેમના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં 40% જેટલો વિસ્તાર વન આચ્છાદિત છે. ફળફૂલથી અને ઔષધીય વન સંપદાથી નર્મદા જિલ્લાની 50% વસ્તી ગાઉન વન પેદાશમાંથી રોજગારી મેળવી રહ્યા છે ત્યારે વન પેદાશોમાંથી આદિવાસી લોકોને કઈ રીતે વધુ રોજગારી મળી રહે તે માટે વન વિભાગને રોજગારલક્ષી દિશાના પ્રયાસો વધુ તેજ બને તે જોવા ખાસ અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે લીલાબેન આંકોલિયાએ અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે અનુસૂચિત જાતિના 40 જેટલા લાભાર્થીઓને 4.98 લાખથી પણ વધુ રકમની કિટ્સ તેમજ 40,000 રોપાઓનું વનીકરણ કરનાર લાભાર્થીઓને કિટ્સ વિતરણ 1.25 લાખના ખર્ચે 50 લાભાર્થીઓને નિધુર્મ ચૂલા તેમજ 70 લાભાર્થીઓને વન મહોત્સવ હેઠળ કુલ 8.80 લાખ રોપાઓના વિતરણ પર્યાવરણ જાગૃતિ અને વનબંધુઓના આરોગ્યની સુધારણામાં સહભાગી થયેલ સંસ્થાઓને ઉત્કૃષ્ટ કામગીરી બદલ સંસ્થાના વૃક્ષમિત્ર પ્રતિનિધિને પ્રશસ્તિપત્ર અને શાલ ઓઢાડીને સન્માન કરાયું હતું. તેવી જ રીતે 1,80,71,386ની રકમના ચેકો પટ્ટી વાવેતર વૃક્ષ હરાજીથી ઉપલબ્ધ થયેલ રકમની 50% રકમ તાલુકા પંચાયત લાભાર્થીઓને વિતરણ માટે સંબંધિત તાલુકા વિકાસ અધિકારીઓને એનાયત કરાયા હતા. કાર્યક્રમના અંતમાં લીલાબેન આંકોલિયા સહિતના મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું. ત્યારબાદ પર્યાવરણ જાગૃતિ રોપ વિતરણ વન રથને લીલી ઝંડી ફરકાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. દીપક જગતાપ, જેડેશ ટીવી, રાજપીપળા. સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર મેં જોયું કે આ નર્મદા જિલ્લાની બહેનો ખૂબ કામે લાગી છે, ભાઈઓ પણ કામે લાગ્યા છે અને આ વન મહોત્સવ એક એવો ઉત્સવ છે કે જે જીવનને પ્રાણ પૂરનાર છે. નાના નાના વૃક્ષો દ્વારા અને નાના નાના છોડના જતન દ્વારા આજે બહેનો અહીંયા આગળ પોતે રોજગારી મેળવી રહી છે. દવાઓની અંદર પણ ક્યાંક ને ક્યાંક વનસ્પતિનો ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે આપણા યશસ્વી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીજીએ આજે 33 જિલ્લાની અંદર અને 8 નગરપાલિકાઓમાં વન મહોત્સવની શરૂઆત કરી છે ત્યારે હું આશા રાખું છું કે દરેક ગુજરાતનો વ્યક્તિ એવો નિર્ણય કરશે કે હું એક વૃક્ષ મારા ઘરના આંગણે વાવીશ
અને જ્યાં જ્યાં જગ્યાઓ હશે ત્યાં વૃક્ષો વાવવા માટે હું પ્રયત્ન કરીશ. આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજીએ આજે વિશ્વમાં કોરોનાના રોગ સામે લડવા માટે આપણને ઓક્સિજન જ્યારે પૂરો પાડ્યો છે ત્યારે આપણે ઓક્સિજનની અત્યારે પણ ખૂબ જરૂરિયાત જણાય છે, ત્યારે આપણે બધા આ વૃક્ષોમાંથી ઓક્સિજન મેળવતા થઈએ અને આપણું ગુજરાત એ ગૌરવશાળી ગુજરાત બને, સશક્ત ગુજરાત બને અને નિરોગી ગુજરાત બને એના માટેના જે સરકારના પ્રયત્નો છે એ પ્રયત્નો 15 ઓગસ્ટ નિમિત્તે ભાઈઓ બહેનો વડીલો અને નાના ભૂલકાઓને સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તેની શુભકામનાઓ ZS TV ના માધ્યમથી પાઠવું છું.